નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આજે આપણે વાત કરવાના છીએ કે ભારતની અંદર હવે જે સિસ્ટમ હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એની શું સ્થિતિ છે અને બંગાળની ખાડીને સાગરની અંદર શું સ્થિતિ છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં હવે શું સ્થિતિ રહેવાની છે એટલે વરસાદની શક્યતા છે નહીં કે અમાવઠું થવાનું છે કે નહીં એવા ઘણા બધા સમાચાર આવી રહ્યા છે એના ઉપર પણ આપણે વાત કરીશું બીજું કે આવનારા દિવસોમાં આપણે ત્યાં તાપમાનમાં શું વધારો ઘટાડો થશે અને પવનની દિશા ફરીથી કેવી રીતે ફરશે એની પણ આપણે વાત કરીશું અને ધૂળભરી આંધીઓ જે ચાલવાની છે એની પણ આપણે વાત કરીશું આ વિડીયોમાં તો જે લોકો અમારા વિડીયો જોઈ રહ્યા છે તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકરને તમે દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન મળતું રહે ફેસબુક ઉપર તમે વિડીયો જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને લાઇક કરી દેજો અને કોમેન્ટ જરૂર કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અત્યારે હાલ સિસ્ટમની શું સ્થિતિ છે તમે જુઓ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હતું હવે અહીંથી આગળ વધી રહ્યું છે આ તમે વાદળો જોઈ શકો છો કે જે વાદળો હવે જે છે એ ચીન તરફ જઈ રહ્યા છે હિમાલય ઉપરથી થઈને તો એની અસર હજી આપણે ત્યાં બે ત્રણ દિવસ સુધી થોડી ઘણી રહેશે એટલે જમ્મુ કાશ્મીર જે છે હિમાચલ પ્રદેશ છે અને અને જે હિમાલયના જે પહાડીના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ થોડો ઘણો બરફ વર્ષા થવાની શક્યતા છે ને થોડો ઘણો વરસાદ થવાની આપણે ત્યાં શક્યતા છે તમે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે જે અહીંયા બંગાળની ખાડીમાં તમને થોડા ઘણા વાદળો આ દેખાઈ રહ્યા છે જે વરસાદી સિસ્ટમ જેવું એટલે મીન્સ કે વરસાદી આ વાદળો જેના કારણે વરસાદ પરંતુ એની અસર આપણે થવાની નથી થોડી ઘણી અસર એની દક્ષિણ ભારતમાં ક્યાંક થાય એવી શક્યતા છે બાકી એની અસર શ્રીલંકા ઉપર થશે અને અરબ સાગરમાં અત્યારે કોઈ હલચલ નથી હવે શું થશે તો એની આપણે વાત કરીએ કે આગળના દિવસોમાં હવે શું થવાનું છે તો જે આપણે અહીંથી જે સિસ્ટમ છે જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ એ આ રીતે આગળ જતી રહેશે આગળ ગયા પછી મેં આપણે જેમ આગળના વિડીયોમાં પણ વાત કરી હતી જેમ ગુજરાતમાં હવે જે પવનો છે પવનોની દિશા આ રીતે ફરશે આ રીતે ફરશે આવી રીતે અને અહીંથી આ બધા પવનો આવી રીતે આમ આવશે એટલે શું થશે કે ઉત્તર ભારતની અંદર ફરીથી આપણે ત્યાં જે તાપમાન છે એ થોડું ઘણું ડાઉન થશે એટલે કે ત્યાં ઠંડી પડવાની શરૂ થશે આપણે ત્યાં કોઈ પુષ્કળ ઠંડી પડવાની શક્યતા નથી જેમ વચ્ચે જાન્યુઆરીમાં આપણે ત્યાં સખત ઠંડી પડી તેવી ભારે ઠંડીની કોઈ આપણે શક્યતા દેખાતી નથી પરંતુ તાપમાનમાં એટલે એટલું છે કે એકાદ બે ડિગ્રીનો કોઈ જગ્યાએ આપણે ત્યાં તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા થોડી ઘણી દેખાઈ રહી છે આવનારા ચાર પાંચ દિવસો પછી પરંતુ બીજું એ છે કે આ પવનો આ રીતે આવતા શરૂ થશે એટલે એ હિમાલય તરફથી અને ઉત્તર ભારત તરફથી ઠંડા પ્રદેશો તરફથી આવશે એટલે શું થશે કે ઉનાળાને જે આપણે ગરમી જેમ જેમ સતત વધી રહી છે એ ગરમી વધતી થોડી રોકાશે થોડા દિવસ માટે પરંતુ એ વધારે દિવસ નહીં રોકાય એટલે આપણે જોઈએ કે શું થશે એના પછી ફરીથી આપણે ત્યાં પવનોમાં ફેરફાર થશે પવનોમાં કેવી રીતે ફેરફાર થશે એની આપણે થોડીક વાત કરી લઈએ તમે જુઓ કે આ જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે થોડુંક તમને આ જે છે એ કોઈ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી એક એક નાનકડું તમને સિસ્ટમ જેવું દેખાતું હશે પરંતુ એનો અર્થ શું છે હું તમને સમજાવું કે આવનારા દિવસોમાં જ્યારે પછી પવનો આમ આ રીતે અહીંથી આવતા હશે એના પછી બધી જ સિસ્ટમ જતી રહેશે બધી સિસ્ટમ જતી રહેશે એના પછી અફઘાનિસ્તાનની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે એટલે આ આંકડા કે મોડલ છે એ આવનારા દિવસોની આગાહી દર્શાવે છે એમાં કંઈ ફેરફાર થાય માનલો કે સિસ્ટમમાં કંઈ ફેરફાર થાય તો જરૂરી નથી કે અત્યારે આપણે કહી રહ્યા છીએ એવી સ્થિતિ હોય આવનારા ચાર પાંચ દિવસો પછી એ સ્થિતિ બદલાઈ પણ શકે છે પરંતુ એવી શક્યતા છે કે અફઘાનિસ્તાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે ધીમે ધીમે આગળ આવશે તો એના કારણે શું થશે કે ફરીથી આ પવનો જે છે એ રાજસ્થાન ઉપરથી આ રીતે પવનો ચાલવાની આપણે ત્યાં શક્યતા છે તમે જુઓ કે આ રીતે આમ પવનો આવશે પછી જો જો લો કે એ આખી સિસ્ટમ જે છે એ આપણી તરફ આવશે એમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી એટલે વરસાદી સિસ્ટમ નથી એટલે આપણે ત્યાં વરસાદ થવાની એની કોઈ શક્યતા નથી માત્ર પવનોની દિશામાં ફેરફાર થશે અને પવનોની ગતિ કેટલીક જગ્યાએ વધશે રાજસ્થાનની અંદર આપણે ત્યાં ધૂળભરી આંધી જેને કહે કે જેની સાથે એકદમ ધૂળ ઉડતી આવે છે એવી ધૂળભરી આંધી જે છે એ રાજસ્થાનની અંદર આપણે ત્યાં અહીંયા ચાલવાની શક્યતા છે એટલે ત્યાં આંધીઓ એટલે હવે આવનારા દિવસોમાં જે છે ઉત્તર ભારતમાં એટલે રાજસ્થાન છે દિલ્હી છે આ બધા જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર હવે ધૂળભરી આંધીઓનો સમય આવી રહ્યો છે કે આ તરફથી આવશે બધી ધૂળભરી આંધીઓ એટલે પવન અને જોરથી પવન ફૂંકાશે કેટલીક જગ્યાએ ગુજરાતની અંદર થોડો ઘણો આપણે પવનની કદાચ ઝડપ થોડી વધે તેવી શક્યતા છે એટલે કેટલીક જગ્યાએ વીસથી પચીસ કિલોમીટરની ઝડપે કદાચ પવન ફૂંકાઈ શકે એ સમયે જ્યારે ધૂળભરી આંધીઓ આવશે ત્યારે આવનારા ચારથી પાંચ દિવસો પછીની આ વાત છે એટલે એના પછી પરંતુ એનાથી આપણે ત્યાં કોઈ બીજો કોઈ ફેરફાર થવાનો નથી જે ઠંડા પવનો આ રીતે આવતા હતા એના કારણે થોડું ઘણું જે તાપમાન રોકાયું તો એના પછી ફરીથી તાપમાન વધવાની શરૂઆત થશે એટલે હવે ફેબ્રુઆરી જેમ જેમ પૂરો થશે એમ એમ આપણે ત્યાં હવે ઉનાળો શરૂઆત થઈ જશે અને આપણે ત્યાં ત્રીસથી પાંત્રીસ ડિગ્રી ત્રીસથી ત્રીસ ડિગ્રીની આસપાસ તો મોટાભાગના વિસ્તારોમાં અત્યારે આપણે તાપમાન છે પરંતુ એ બધું તાપમાન હવે જે છે એ ત્રીસથી પાંત્રીસ ડિગ્રીની ઉપર જવાની શક્યતા છે અને આ વર્ષે કદાચ ઉનાળો આકરો રહે એવી પણ શક્યતા છે હવે આપણે આ વાત કરી કે ભાઈ કેવી રીતે આખું જે સિસ્ટમ આખી બદલાશે ને એના કારણે કેવી રીતે પવનો બદલાશે એની વાત કરી એના પછી આપણે થોડી ઘણી આપણે એ પણ વાત કરી લઈએ કે તાપમાનની સ્થિતિ શું છે એની પણ આપણે વાત કરી લઈએ કે આગળના દિવસોમાં આપણે ત્યાં શું સ્થિતિ રહેવાની છે તો આપણે તાપમાનની વાત કરીએ કે આજે કેટલું તાપમાન ક્યાં નોંધાયું છે તો તમે જુઓ કે જે લઘુત્તમ તાપમાન હતું કે જે રાત્રિનું તાપમાન અને સવારની વહેલી સવારનું તાપમાન હોય કે જ્યાં ઠંડી પડે એ મોટાભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં એ લગભગ દસ ડિગ્રીથી ઉપર છે અને ઘણા બધા વિસ્તારોની અંદર તો એ પંદર સોળ ડિગ્રીની આસપાસ છે એટલે તમે જુઓ કે જે વિસ્તારો આપણે જ્યાં વાત છે કે એક નવ પોઈન્ટ પાંચ ડિગ્રી આજે જે તાપમાન નોંધાયું હતું એ નર્મદાની અંદર નોંધાયું હતું દસ ડિગ્રીથી ઓછું એટલે ત્યાં થોડી ઘણી સવારમાં સવારે થોડી ઘણી ઠંડી પડી હશે એના સિવાય બાકી બધે જ એ તાપમાન આપણે ત્યાં વધારે છે એના પછી જુઓ કે જે મહત્તમ તાપમાન કે દિવસ દરમિયાનનું જેને તાપમાન આપણે કહીએ છીએ એ દિવસ દરમિયાનનું તાપમાન લગભગ આપણે ત્યાં ચોત્રીસ પાંત્રીસથી એટલે ત્રીસથી ઉપર મોટાભાગી જગ્યાએ જતું રહ્યું છે ઘણી ઘણી કેટલીક જગ્યાએ તો એ ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સુધી અને દાદરાનગર હવેલીની જે વાત છે તો ત્યાં છત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે આપણે સેલવાસ છે ત્યાં છત્રીસ સુરતની અંદર છત્રીસ એટલે દક્ષિણ ગુજરાતની અંદર વધારે ગરમી પડી રહી છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં જે તાપમાન એટલું બધું ઉપર નથી જતું પરંતુ એક બે ડિગ્રીનો ફરક છે બહુ ફરક નથી એટલે આ રીતે આપણે ત્યાં તાપમાન વધી રહ્યું છે હજી બીજું એ છે કે આપણે ત્યાં કેટલીક જગ્યાએ હજી તમને વાદળછાયું વાતાવરણ જોવા મળશે કેટલીક જગ્યાએ તમને વાદળા જોવા મળ્યા હશે આજે તો એ એનું કોઈ કારણ એટલે એ નથી કે તમને વરસાદ ત્યાં પડશે થોડા ઘણા વાદળો તમને મોટા મોટા વાદળો કદાચ તમને આકાશમાં જોવા મળી શકે છે કેટલાક વિસ્તારોની અંદર પરંતુ એનાથી વરસાદની કોઈ શક્યતા નથી તમે જુઓ કે આ જે તાપમાન જે છે એ આપણે વાત કરતા હતા એમ કે દક્ષિણ ગુજરાતની અંદર વધારે છે એના પછી જે રાજકોટ છે પછી અમદાવાદના કેટલાક વિસ્તારો છે બોટા છે ભાવનગર અમરેલીના જે ઉપરના દરિયા સિવાયના જે વિસ્તારો છે એની અંદર વધારે તાપમાન છે એના પછી બાકી જે કચ્છના જે વિસ્તારો દરિયાકિનારાની આસપાસના છે એમાં ઓછું છે દરિયા કિનારાના એ બધા તાપમાનમાં તો બાકીના વિસ્તારોની અંદર હવે આ રીતે તાપમાન વધશે ઉત્તર ભારતમાં ઓછું તાપમાન છે ને જેમ જેમ દક્ષિણ તરફ આપણે જઈએ છીએ તેમ તેમ ગરમી વધતી જાય છે તો આવનારા દિવસોમાં ગરમી વધશે એટલે જે લોકો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે તે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને લાઇક કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે અને કોમેન્ટ તમે જરૂર કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે